बीजी बातों ने समझी लीजिए जेथी करीने परिस्थितिकीय अनुक्रमण ने समझवामां अपने सरलता रहे। सजीव पर असर करता जे तमाम परिबळो छे ए तमाम परिबळो ना सरवाळा ने पर्यावरण तरीके ओळखवामां आवे। सजीव पर असर करता जेटला पण परिबळो छे ए तमाम परिबळो ना सरवाळा ने पर्यावरण तरीके ओळखवामां आवे। हवे पृथ्वी ऊपर पर्यावरण छे ए सतत परिवर्तनशील छे। पृथ्वी ऊपर पर्यावरण ए सजीवनी आसपास रहेलू पर्यावरण ए सतत बदलतु रहे छे। आजथी 10,000 वर्ष पहला जेवू पर्यावरण हतु एवू आजे नथी। 5,000 वर्ष पहला हतु एमां फेरफार थयो। 1,000 वर्ष पहला हतु एमां पण फेरफार थयो। 100 वर्ष पहला जे पर्यावरण हतु ए पण आज बदलाई चुक्यु छे। 50 वर्ष पहला नु पर्यावरण पण आज बदलाई चुक्यु छे। तो आपणे जे इतिहास जोईए छीए त्यारे आपणे ख्याल आवे छे के आपणी आसपास रहेलू पर्यावरण छे ए सतत परिवर्तनशील छे। એટલે જે પર્યાવરણની અંદર ફેરફાર થાય એમ પર્યાવરણ બદલે એમ એની સાથે રાખે એમ એની સાથે સાથે સજીવે છે એ પોતાના બંધારણની અંદર અને રચનાની અંદર પણ ફેરફાર કરવા પડે કે જેમ પર્યાવરણ બદલાય એમ એ પર્યાવરણ ઉપર એ પર્યાવરણની અંદર રહેતા જે સજીવો છે એ સજીવો શરીર રચનાની અંદર સજીવોના જૈવિક બંધારણની અંદર ફેરફાર છે એ સજીવે કરવા પડે। જો સજીવ એવા ફેરફારને ન કરી શકે અને બદલાતા પર્યાવરણ સાથે અનુકૂળ ન થાય તો એ સજીવની જાતિ છે એ નાશ પામે છે। એટલે પર્યાવરણના ફેરફારોની સાથે સાથે સજીવે પોતાની રચનામાં ફેરફાર કરવા પડે। એટલે બધા સમાજની મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે કે પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સાથે એમના બંધારણ અને રચનામાં સતત પરિવર્તન છે એ થતું રહે છે। આ જે પરિવર્તન છે એ શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ હોય છે। આ પર્યાવરણ છે પર્યાવરણના ફેરફાર થયો એટલે સજીવે પોતાના બંધારણની અંદર ફેરફાર કર્યો પોતાની રચનાની અંદર ફેરફાર કર્યો પણ એ ફેરફાર ક્રમબદ્ધ છે એક ચોક્કસ ઓર્ડરની અંદર એ ફેરફાર થાય છે અને ક્રમબદ્ધ છે એટલે કે એક ચોક્કસ સિક્વન્સની અંદર એ ફેરફાર છે એ થતો હોય અને જેમ પર્યાવરણમાં ફેરફાર થાય એમ સજીવની રચનામાં પણ ફેરફાર થાય। એટલે પર્યાવરણમાં ફેરફાર અને સજીવના રચનામાં થતા ફેરફાર એ સમાંતર રીતે ચાલતા હોય જો પર્યાવરણમાં ફેરફાર થતો અટકી જાય તો સજીવની રચનામાં પણ ફેરફાર થતો છે એ અટકી જાય છે। એટલે કે ભૌતિક પર્યાવરણ એટલે કે આ પરિવર્તન શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ તથા ભૌતિક પર્યાવરણમાં થતા ફેરફારને સમાંતર છે અને આવા અનેક ફેરફારો જ્યારે થાય ઊભા થાય ત્યારે છેલ્લે એક સમાજનું નિર્માણ થાય એવી જાતિનું એક નિર્માણ થાય કે જે પર્યાવરણ સાથે સંતુલિત હોય કે પર્યાવરણ સાથે સેટ થઈ ગઈ હોય। જેમ જેમ પર્યાવરણ બદલાતું જાય એમ સજીવ પોતાની રચનાની અંદર ફેરફાર કરતા જાય અને સજીવની રચનામાં ફેરફાર થતો જાય એટલે એક સમય એવો આવે કે સજીવ છે એ બદલાયેલા પર્યાવરણની અંદર સેટ થઈ જાય। સજીવ છે એ બદલાતા પર્યાવરણની અંદર સંતુલિત થઈ જાય કે એની અંદર ગોઠવાઈ જાય કે એમાં સેટ થઈ જાય એટલે કે આ ફેરફારો
છેવટે એવા સમાજનું નિર્માણ કરે કે જે પર્યાવરણ સાથેના સંતુલનની નજીક હોય અને પર્યાવરણ સાથે સંતુલન સાધેલો જે સમાજ છે એને ચરમ સમાજ તરીકે, એની ક્લાઇમેટ કોમ્યુનિટી તરીકે અથવા ચરમ સમાજ તરીકે ઓળખવામાં આવે. આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને આપણે ધારણા બાંધી શકીએ, ધારી શકાય એવા ફેરફારોની પરિસ્થિતિકીય અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે. તો પરિસ્થિતિકીય અનુક્રમણની વ્યાખ્યા થઈ કે આપેલ ક્ષેત્રમાં એટલે કે એક ચોક્કસ પ્રદેશની અંદર કે એક ચોક્કસ વિસ્તારની અંદર જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય એવા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે. એટલે સજીવોની અંદર પર્યાવરણ બદલાય અને એને પરિણામે સજીવોની અંદર જે ફેરફાર થાય એ ફેરફારને પરિસ્થિતિકીય અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે. અનુક્રમણની આ ઘટના દરમિયાન કેટલીક જાતિઓ જે તે વિસ્તારની અંદર વસાહતો સર્જે અને એની વસ્તી છે એ ઘણી સંખ્યામાં વધવા લાગે, જ્યારે ત્યાં બીજી જાતિની વસ્તી છે એ ઘટતી જાય અને અદ્રશ્ય છે એ અદ્રશ્ય થઈ જાય. જે જાતિ નવા વિસ્તારની અંદર જાય, નવા વિસ્તારમાં એ પર્યાવરણ સાથે પોતાનું સંતુલન ઊભું કરી લે, એટલે કે પર્યાવરણ સાથે એ સેટ થઈ જાય, પછી એનો પ્રજનનનો દર વધી જાય એટલે એની સંખ્યા છે એ ખૂબ જ ઝડપથી વધવા લાગે અને એની સંખ્યા એટલી ઝડપથી વધે અને એટલી બધી વધી જાય કે ત્યાં રહેલી જે જૂની જાતિઓ છે એ માઇનોરિટીની અંદર આવી જાય અને છેલ્લે એ ઘટતી જાય, જૂના સજીવો વસ્તી છે એ ઘટતી જાય અને છેલ્લે એ જાતિ છે ત્યાંથી લુપ્ત થઈ જાય કે અદ્રશ્ય થઈ જાય. સમાજનો સમગ્ર ક્રમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે એને ક્રમક તરીકે ઓળખવામાં આવે. સમાજનો સમગ્ર ક્રમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે એને ક્રમક તરીકે ઓળખવામાં આવે. કે સમાજના એક જે સભ્યો છે એ ધીરે ધીરે પરિવર્તિત થાય અને આગળ વધે નવા વિસ્તારની અંદર, તો નવા વિસ્તારની અંદર જે એ ધીમે ધીમે પરિવર્તિત થાય છે પોતાની રચનાની અંદર અને પોતાના બંધારણની અંદર જે ફેરફાર કરે છે એને ક્રમક તરીકે ઓળખવામાં આવે છે. અને વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયોને ક્રમકી અવસ્થાઓ કે ક્રમકી સમાજ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આખો સમાજ છે, સમાજ એટલે જાતિઓનો સમૂહ પણ જાતિઓનો સમૂહ છે એ ફેરફાર ન દર્શાવે, એને બદલે કોઈ એક જાતિ છે એટલે કે વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાય એટલે કે કોઈ એક જાતિ છે એ ક્રમકી અવસ્થાઓ કે ક્રમકી સમાજ એક જાતિની અંદર ફેરફાર થાય, સમગ્ર સમાજની અંદર ફેરફાર ના થાય પણ એ સમાજની અંદર રહેલી જે જાતિ છે એની અંદર ફેરફાર થાય તો એને ક્રમકી અવસ્થાઓ કે ક્રમકી સમાજ તરીકે ઓળખવામાં આવે. અને આ અનુક્રમિત ક્રમકી અવસ્થાઓમાં સજીવોની જાતિઓની અંદર ભિન્નતા આવે એટલે કે લક્ષણોની ભિન્નતા આવે, જાતિની ના કદમાં વધારો થાય એટલે કે જાતિની અંદર રહેલા સજીવો છે એ સજીવોની સંખ્યામાં વધારો થાય અને સાથે સાથે જે કુલ જૈવભાર છે એ કુલ જૈવભારની અંદર પણ વધારો થાય. તો અનુક્રમણને પરિણામે આ પ્રકારના પરિવર્તનો જોવા મળે. વિશ્વમાં અત્યારે જે આપણને સમાજ જોવા મળે છે, વનસ્પતિ સમાજ જોવા મળે કે પ્રાણી સમાજ જોવા મળે કે માનવ સમાજ જોવા મળે, તો એ સમાજ એ ધરતી ઉપર જીવનની શરૂઆત થઈ ત્યારથી લાખો વર્ષોના અનુક્રમણના પરિણામ સ્વરૂપે રચાયા છે. આજે જે સમાજોને આપણે જોઈએ છીએ, પછી વનસ્પતિ સમાજ હોય એ પ્રાણી સમાજ હોય
कि ये मानव समाज हो, ये समाज की रचना तथा ये समाज पर्यावरण पर्यावरण साथ संतुलन साधु छे, ये संतुलन साधवा मा इने लाखों वर्षो छे, ये लाखों वर्षो पसार थया छे। એટલે વિશ્વમાં પ્રવર્તમાન સમાજો ધરતી પર જીવનની શરૂઆત થઈ ત્યાંથી લાખો વર્ષોના અનુક્રમણના પરિણામ સ્વરૂપે રચાયા છે। વાસ્તવિક રીતે શરૂઆતની અંદર અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ સમાંતરે થતી પ્રક્રિયાઓ હતી। શરૂઆતની અંદર ઉત્ક્રાંતિની પ્રક્રિયા થઈ, જે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ, તે ઉદ્વિકાસ અને ઉત્ક્રાંતિ પણ સજીવની અંદર થયેલા પરિવર્તનનો ઇતિહાસ બતાવે છે। તો એ જે ઇતિહાસ છે એ અને અનુક્રમણ એ બંને સમાંતર પ્રક્રિયાઓ છે। એ સમાંતર પ્રક્રિયાઓ એ સમાંતર પ્રક્રિયાઓ હતી। અનુક્રમણ એક એવી પ્રક્રિયા છે કે જે જગ્યાએ શરૂ થાય ત્યાં કોઈ શરૂ હોતા નથી। અનુક્રમણ એક એવી પ્રક્રિયા છે કે જે જગ્યાએ શરૂ થાય છે ત્યાં કોઈ સજીવ હોતા નથી, અથવા કોઈ એવો વિસ્તાર કે જ્યારે ક્યારે કોઈ સજીવોનું અસ્તિત્વ ન રહ્યું હોય। દાખલા તરીકે ખુલ્લા ખડક, દાખલા તરીકે ખુલ્લા ખડક, તો ખડક ઉપર પેલા ક્યારે વનસ્પતિ છે એ હતી જ નહીં। અથવા એવા વિસ્તારો કે જ્યાં પહેલા ક્યારેક સજીવો અસ્તિત્વમાં હતા પણ કોઈ પણ કારણોસર એ બધા જ સજીવો છે એ નાશ પામ્યા। હવે પેલા જ્યાં સજીવો રહેતા જ નહોતા અને ત્યાં સજીવ છે એ રહેવા માટે જાય અને એને અનુકૂલિત થાય તો એને પ્રાથમિક અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે કે જ્યાં પેલા સજીવ વસ્તી હતી જ નહીં ત્યારે ત્યાં સજીવોનું અસ્તિત્વ પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીમાં નોંધાયેલું જ નથી। ત્યાં કોઈ નવા સજીવ છે એ રહેવા માટે જાય તો એને પ્રાથમિક અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે। પણ પહેલા જ્યાં સજીવો રહેતા હતા પણ કોઈ પણ કારણોસર નાશ પામ્યા, આજે ત્યાં સજીવો નથી, તો ત્યાં કોઈ સજીવ રહેવા જાય તો એને દ્વિતીય અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે। પ્રાથમિક અનુક્રમણના આપણે ઉદાહરણો લઈએ તો નવો ઠંડો પડેલો લાવા, જ્વાળામુખી જયારે ફાટે ત્યારે એમાંથી લાવા રસ છે બહાર નીકળે, બહાર નીકળે ત્યારે એકદમ ગરમ હોય, પછી એ બહારના વિસ્તારોની અંદર ફેલાય અને ધીમે ધીમે એ ઠંડો પડે, એ ઠંડો પડે એટલે બીજા નવી જમીન છે એ નવી જમીન બની જાય। તો આ નવી જમીન બની છે એટલે એના ઉપર કોઈ સજીવનું અસ્તિત્વ ક્યારેય હોય જ નહીં, હતું જ નહીં। તો એ પ્રાથમિક અનુક્રમણ છે, એ પ્રાથમિક અનુક્રમણનું ઉદાહરણ છે। ખુલ્લા ખડકો આપણે જઈએ રેતાળ વિસ્તારની અંદર કે ઉજ્જડ વિસ્તારની અંદર તો ઘણા ખડકો છે એમને બળ્યા હોય, જમીન છે એમને બળ્યું હોય, ત્યાં કાંઈ જોવા ન મળે, વનસ્પતિ જોવા ન મળે અને પ્રાણીઓ પણ જોવા ન મળે। નવસર્જિત તળાવ કે જળાશય, આપણે પોતે કૃત્રિમ રીતે તળાવ બનાવી શહેરની વચ્ચે, અથવા આપણે નવા ડેમ બનાવીએ, તો ત્યાં પેલા સજીવ રહેતા જ નહોતા પણ થોડા વખત પછી જોઈએ તો શહેરની વચ્ચે આપણે બ્યુટિફિકેશન માટે તળાવ બનાવી તો એમાં ત્યાં પેલા સજીવ હોય જ નહીં, પણ પછી જયારે આપણે ત્યાં 6 મહિના વર્ષ 2 વર્ષ પછી જોઈએ તો એ તળાવની અંદર વનસ્પતિઓ છે એ આવી ગયું હોય, એ તળાવની અંદર પ્રાણીઓ છે એ પ્રાણીઓ આવી ગયા હોય। તો આવા જે ઉદાહરણો છે એ પ્રાથમિક અનુક્રમણના ઉદાહરણો છે। વિવિધ સજીવોના જૈવિક સમાજની સ્થાપના થાય એ પહેલા કે ભૂમિ હોવી જરૂરી છે, કે જમીન છે એ જમીન હોવી જોઈએ, જો જમીન હોય તો ત્યાં વનસ્પતિ કે પ્રાણી છે એ ઉછેર થઈ શકે। ખુલ્લા ખડકો છે એ ખડકોનું વિઘટન થાય, અને ખડકોનું વિઘટન થાય એટલે ફળદ્રુપ જમીન છે એ ફળદ્રુપ જમીનનું નિર્માણ થાય। તો ખડકમાંથી આ ફળદ્રુપ જમીન બનવાની જે પ્રાકૃતિક પ્રક્રિયાઓ છે એમાં
हजारों वर्षो ए पसार थई जाए पवन ने कारण खड़को तूटे पानी ने वरसाद ने कारण खड़को तूटे खड़को मांथी नाना पत्थर बने एमांथी एना ज नाना पत्थर बने ए पत्थरो नुं विघटन थाय एटले एमांथी पछी माटी छे ए माटी बने पण खड़को नी अंदर खनिज द्रव्य रहेला होय एटले जे माटी बने ए माटी छे ए हमेशा फळद्रुप ए माटी छे ए फळद्रुप होय तो आ फळद्रुप माटी ऊपर सजीवो सौथी पहेला वनस्पति जशे अने पछी प्राणीओ जशे केम के प्राणीओ छे તે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે પેલા પ્રાણીઓ નહીં જાય કેમ કે ઉજળ ભૂમિ છે તો પ્રાણીઓને ખાવા માટે વનસ્પતિ ત્યાં એને મળવાની હોય એટલે પેલા પ્રાણીઓ આગળ નહીં વધે આની ખુલ્લી જમીનની અંદર સૌથી પહેલા વનસ્પતિ આગળ વધશે અને વનસ્પતિનો પૂરતો વિકાસ થઈ જશે પછી ત્યાં પ્રાણીઓ છે એ રહેવા માટે જશે કેમ કે પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ ઉપર આધારિત છે દ્વિતીયક અનુક્રમણ છે એવા વિસ્તારોમાં શરૂ થાય કે જ્યાં પ્રાકૃતિક જૈવિક સમાજો એક સમયે રહેતા હતા પણ પછી નાશ પામ્યા દાખલા તરીકે ખેતી લાયક જમીન છે તેમાં એક સમયે ખેતી થતી પણ પછી ત્યાં ખેતી કરવાનું બંધ કરી પછી ત્યાં ખેતી કરવાનું બંધ કરી દીધું એટલે કે ચોળાયેલી કે તેરાયેલી ખેતી લાયક જમીન છે ત્યાં દ્વિતીય અનુક્રમણ છે એ કહી શકે જંગલમાં ઘણી વખત આગ લાગે પણ જંગલમાં એટલા મોટા પાયે આગ લાગે કે આખે આખું જંગલ છે સળગી છે તો એવા સળગી ગયેલા જંગલો અથવા ઘણી વખત આપણે જંગલનો મોટો વિસ્તાર છે એને કાપી નાખીએ પછી વર્ષો સુધી એ એમને પડ્યું છે તો એ કાપી નાખેલા જંગલો છે સળગી ગયેલા જંગલો છે મોટા પ્રમાણમાં પૂર આવે મોટા પ્રમાણમાં પૂર આવે એટલે ત્યાંની બધી જ વનસ્પતિઓ ને પ્રાણીઓ ને મકાનો ને માણસો ને એ પૂરની અંદર ખેંચાઈ જાય એ પૂરની અંદર તણાઈ થાય અને એ જમીન છે એ ખાલી થઈ જાય પછી પૂરના ભયને કારણે ત્યાં વર્ષો સુધી કોઈ પ્રાણી કે માનવ છે એ રહેવા માટે ન જાય તો પૂરથી પ્રભાવિત જમીન છે તો યજાયેલી ખેતી લાયક જમીન સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલો અને પૂરથી પ્રભાવિત થયેલી જે જમીન છે એ દ્વિતીય અનુક્રમણના વિસ્તારોનું દ્વિતીય અનુક્રમણના વિસ્તારોનું ઉદાહરણ છે પ્રાથમિક અનુક્રમણ કરતા દ્વિતીય અનુક્રમણ છે એ ઝડપી હોય સમજી શકાય વિવાદ છે કે જ્યાં પહેલી જ વખત વનસ્પતિ જાય છે જ્યાં કોઈ દિવસ પૃથ્વીની ઉત્પત્તિથી વનસ્પતિની હાજરી નોંધાયેલી જ નથી એવા વિસ્તારમાં જે અનુક્રમણ થાય એ ધીમે ધીમે થાય પણ પેલા જ્યાં સજીવો રહેતા હતા અને સજીવો એ જગ્યા છોડી દીધી ત્યાં જયારે કોઈ વનસ્પતિ જાય તો એ વનસ્પતિની અનુક્રમણ છે એની વૃદ્ધિ એનો વિકાસ એનો ફેલાવો એનું પ્રજનન એ પેલા કરતા ઝડપથી થાય પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન છે એ સામાન્ય રીતે વાનસ્પતિક સમૂહોના પરિવર્તન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે સૌથી પહેલા વનસ્પતિના સમૂહો છે એમાં પરિવર્તન થાય એ છે એ આગળ વધવાની એ છે એ આગળ વધવાની શરૂઆત કરે અને વાનસ્પતિક સમૂહનું પરિવર્તન છે એ વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે ખોરાક તથા આશ્રય સ્થાનને પ્રભાવિત કરે છે આથી જેમ જેમ વનસ્પતિ અનુક્રમણની ક્રિયા આગળ વધે તેમ તેમ પ્રાણીઓની સંખ્યા અને પ્રાણીઓના પ્રકારો અને વિઘટકો છે એ બદલાય એટલે નવી નવા વિસ્તારની અંદર વનસ્પતિ છે પોતે સ્થિર થઈ જાય સ્થાયી થઈ જાય પોતાની સંખ્યાની અંદર વધારો કરી લે પછી પ્રાણીઓ છે એ પ્રાણીઓ આગળ વધે કેમ કે વનસ્પતિઓનો સારી રીતે વિકાસ થઈ જાય વનસ્પતિઓની સારી એવી સંખ્યા થઈ જાય એટલે પ્રાણીઓને વનસ્પતિનો ખોરાક મળે વનસ્પતિની વચ્ચે રહેવા માટે એને આશ્રય સ્થાન છે એ આશ્રય સ્થાન એને પ્રાપ્ત થાય એટલે સૌથી પહેલા વનસ્પતિનું પરિસ્થિતિકીય અનુક્રમણ થશે અને પછી પ્રાણીઓ છે એનું અનુક્રમણ એની પાછળ પાછળ થશે કોઈ પણ સમય દરમિયાન પ્રાથમિક કે દ્વિતીય અનુક્રમણને કુદરતી કે માનવ પ્રેરિત ખલેલ દ્વારા
ચોક્કસ ક્રમક અવસ્થાને તે પહેલાની અવસ્થામાં તબદીલ કરી શકાય છે. કે માનો કે એક જગ્યાએ અનુક્રમણની પ્રક્રિયા ચાલે અને ત્યાં કોઈ મોટી ફેક્ટરી છે એ નાખવામાં આવી અને એ કેમિકલ વાળું પાણી છે, પોતાનો કચરો છે એ ત્યાં ફેંકવાની શરૂઆત કરે તો અનુક્રમણની ક્રિયા છે એ અનુક્રમણની ક્રિયામાં ખલેલ પહોંચે અને અનુક્રમણની ક્રિયા ક્યાં છે એ અટકી જાય. અથવા માનો કે આગ લાગી અને એની અંદર એ અનુક્રમણ પામેલી વનસ્પતિઓ છે એ નાશ પામે એટલે અનુક્રમણ આગળ વધતું અટકી ગયું. મોટા પ્રમાણમાં વૃક્ષો છે એને કાપવામાં આવે, વનનો નાશ કરવામાં આવે તો પણ અનુક્રમણની અંદર ખલેલ પહોંચે અને અનુક્રમણ છે એ અટકી જાય અને એની જે પૂર્વ અવસ્થા હતી, પહેલાની જે અવસ્થા હતી એ અવસ્થાની અંદર એ પહોંચી જાય. આવા પ્રકારની ખલેલોથી એવી નવી સ્થિતિઓ નિર્માણ પામી કે જેમાં કેટલીક નવી જાતિઓને વિકાસ પામવા પ્રોત્સાહન મળે છે, ત્યારે અન્ય કેટલીક જાતિઓ છે એ હતોત્સાહિત થઈ જાય છે, નિરાશ થઈ જાય કે માનવ ખલેલ પહોંચે. એને પરિણામે જે કુદરતી જાતિઓ હતી એ જ કુદરતી જાતિઓ ત્યાંથી પાછી હટવા માંડી. પણ કેટલીક જાતિઓ એવી પણ હોય છે કે આ બદલાયેલી પરિસ્થિતિ કે બદલાયેલું જે વાતાવરણ છે, જે ખલેલના સ્વરૂપમાં ડિસ્ટર્બન્સના સ્વરૂપની અંદર આવેલું છે, એની સાથે પોતાનું અનુકૂલન છે એ સાધી લે અને એની સાથે પોતાનું અનુકૂલન સાધી અને એની પોતાની જાતિનો વિકાસ છે એ પોતાની જાતિનો વિકાસ કરે. તો બીજી કેટલીક જાતિઓ છે એ આ બદલાયેલી પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ શકતી નથી, ફેક્ટરીની આસપાસના વાતાવરણમાં રહી શકતી નથી, રહેવા માટેના અનુકૂલનો એ અપનાવી શકતી નથી. તો એ છે એ ત્યાં ખસી જાય અથવા કે એનો ઉત્સાહ છે એ ઉત્સાહ ઓછો થઈ જાય, એ ડિસ્કરેજ થઈ જાય, હતોત્સાહી થઈ જાય અને નવી જાતિ છે જેને અનુકૂલન સાધ્યું એનો વિકાસ છે એ વિકાસ થતો જાય. વનસ્પતિઓમાં અનુક્રમણ કઈ રીતના થાય છે એ વનસ્પતિમાં થતા અનુક્રમણનો આપણે વિચાર કરીએ કે વનસ્પતિઓ છે એ પોતાનું અનુક્રમણ કઈ રીતના ચાલુ કરે છે. વનસ્પતિ જે નૈસર્ગિક આવાસો છે, જે રહેઠાણ છે, એ રહેઠાણ ઉપર વનસ્પતિઓનું અનુક્રમણ છે એ આધારિત છે. આવાસની જે પ્રકૃતિ છે, નિવાસસ્થાન કે રહેઠાણની જે પ્રકૃતિ છે એના ઉપર વનસ્પતિઓનું અનુક્રમણ આધારિત છે. પછી ભલે એ પાણી હોય કે ખૂબ જ ભીના વિસ્તારો હોય કે રણ જેવા ખૂબ જ શુષ્ક વિસ્તારો હોય, વનસ્પતિઓના અનુક્રમણને જળ આરંભિક કે શુષ્ક આરંભિક અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિ જમીન ઉપર આગળ વધે તો એને સુસારંભિક અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે અને વનસ્પતિ પાણીની અંદર આગળ વધે તો એને જળ આરંભિક અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે. જલારંભી અનુક્રમણ છે કે ખૂબ જ જલમગ્ન વિસ્તારોમાં થાય છે, કે જ્યાં ખૂબ જ પ્રમાણમાં પાણી રહેલું હોય, મોટા વિસ્તારમાં પાણી ભરાયેલું હોય ત્યાંથી જલારંભી અનુક્રમણ છે એની શરૂઆત થાય અને એની અનુક્રમિત શ્રેણી છે એ જલીયમાંથી સંક્રમિત મધ્યમ જળ પરિસ્થિતિઓ તરફ આગળ વધે. એટલે પેલા જ્યાં સૌથી વધારે પાણી હોય ત્યાં એનો વિકાસ થાય, પછી એનો વિકાસ છે ધીમે ધીમે જ્યાં ઓછું પાણી છે, મધ્યમ પ્રમાણમાં પાણી રહેલું છે, એ મધ્યમ પ્રમાણમાં રહેલ પાણીના વિસ્તાર તરફ છે એ આગળ વધે. શરૂઆત છે એ પુષ્કળ પ્રમાણમાં પાણી હોય ત્યાંથી થાય અને એ કઈ દિશામાં આગળ વધશે કે જે તરફ મધ્યમ પ્રમાણમાં પાણી હશે એ દિશાની અંદર એ તરફ છે એ પોતાનો વિકાસ છે એ પામશે. આમ જળ આરંભી જેને શુષ્ક વિસ્તાર હોય, શુષ્ક આરંભી અનુક્રમણ છે એ શુષ્ક વિસ્તારોમાં હોય અને એ અનુક્રમિત શ્રેણી છે એમાંથી સંક્રમિત થઈ અને એ પણ મધ્યમ જળ પરિસ્થિતિઓ તરફ વિકાસ પામશે. જમીન ઉપર જયારે નવી જાતિની શરૂઆત થાય
शुष्क प्रदेश है, ओछू पानी मळे सूको प्रदेश है, ओछू पानी मळे एवो प्रदेश है, पण एनी आजूबाजूनो जे प्रदेश है त्यां मध्यम प्रमाणमां पानी रहेलू है, तो ए सूका विस्तार थी मध्यम प्रमाणमां जे पानी रहेलू है एना तरफे आगळ वधशे। एटले बंनेनी सर्वात विरोधी परिस्थितिमां थाय छे, एक पुष्कळ प्रमाणमां पानी छे त्यांथी पोतानी विकासनी शुरुआत करे छे अने मध्यम प्रमाणमां पानी छे त्यां आवे। बीजो जे अनुक्रमण छे जमीन उपरनुं, ए शुष्क प्रदेशमांथी जे पानी ओछामां ओछुं छे त्यांथी एनी शुरुआत थाय छे अने ए पण जे मध्यम प्रमाणमां पानी छे ए तरफ आगळ वधे छे। एवुं नथी थतुं કે શુષ્ક પ્રદેશમાંથી વધારે શુષ્ક પ્રદેશ તરફ જાય, અતિશય શુષ્ક પ્રદેશ તરફ જાય, અને જલમગ્ન વનસ્પતિઓ છે એ જલમગ્ન વનસ્પતિઓમાં પણ એવું નથી થતું કે એ વધારે હજી વધારે પાણી હોય એના તરફ જાય, બંને આવે છે તો મધ્યમ તરફ, બંને આવે છે તો એ મધ્યમ તરફ જાતિ છે ખુલ્લા વિસ્તાર ઉપર અનુક્રમિત થાય એને સ્થાપક જાતિ તરીકે ઓળખવામાં આવી, જ્યાં કોઈ વનસ્પતિ જ નથી, જ્યાં ક્યારેય કોઈ વનસ્પતિ થઈ નથી, એ વિસ્તારની અંદર સૌથી પહેલા જે વનસ્પતિઓ જાય, એક જે વનસ્પતિઓ ઉગે એને સ્થાપક જાતિ તરીકે, એને સ્થાપક જાતિ તરીકે ઓળખવામાં આવે। સામાન્ય રીતે લાઇકેન છે એ ખડકો ઉપર સૌ પ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે, સામાન્ય રીતે ખડક ઉપર સૌથી પહેલા લાઇકેન જોવા મળે, લીલ અને ફૂગનું જે સહજીવન છે એ લાઇકેન છે, એ લાઇકેન સૌથી પહેલા ખડક ઉપર જાય અને આ લાઇકેનમાંથી એસિડનો સ્ત્રાવ થાય અને એસિડનો જે સ્ત્રાવ થાય એટલે ખડક છે એ ઓગળવા માંડે, એટલે કે આ એસિડ છે એ ખડકને પીગાળવા માટે થઈ અને સક્ષમ હોય અને એ અપક્ષયન અને ભૂમિ નિર્માણની અંદર સહાયક બને, એટલે ખડક ઓગળે એટલે ખડકમાંથી માટી છે માટી બને અને એ માટી પવન દ્વારા પછી નીચે પડે, એટલે આમ ખડકોને પીગાળવાની અંદર, ખડકોને તોડવાની અંદર લાઇકેન છે એ મહત્વની ભૂમિકા ભજવે। લાઇકેનનો ત્યાં પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ જાય પછી દ્વિઅંગી વનસ્પતિઓ છે એ દ્વિઅંગી વનસ્પતિઓ ત્યાં જાય, લાઇકેનનો વિકાસ થઈ જાય પછી દ્વિઅંગી વનસ્પતિઓ છે એ દ્વિઅંગી વનસ્પતિઓ બને, કેમ કે લાઇકેને જમીન બનાવી દીધી ખડકોને તોડી અને ત્યાં ફળદ્રુપ જમીન છે લાઇકેને તૈયાર કરી દીધી। હવે નાના કદની જે દ્વિઅંગી વનસ્પતિઓ છે મોસ અને માર્ગેન્સિયા તરીકે જેને આપણે ઓળખીએ, એ નાના કદની દ્વિઅંગી વનસ્પતિઓ છે એ ત્યાં જાય અને પોતાનો વિકાસનો માર્ગ બનાવે, એ ભૂમિની ઓછી માત્રામાં પણ પોતાની પકડ છે એને જાળવી રાખે, દ્વિઅંગી વનસ્પતિઓ એટલી સખત રીતે એટલી મજબૂત રીતે જમીન સાથે જોડી જાય કે પવન કે પાણી છે એને ત્યાંથી, પવન કે પાણી છે એ ત્યાંથી એને હટાવી શકે નહીં, અને દ્વિઅંગી વનસ્પતિઓની સફળતાપૂર્વક ત્યાં પોતાનું સ્થાન લઈ। પછી ત્રિઅંગી વનસ્પતિઓ છે, મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવતી ત્રિઅંગી વનસ્પતિઓ છે એ ત્યાં જાય, અને અંતે એક સ્થાયી ચરમ અવસ્થા છે, એ સ્થાયી ચરમ અવસ્થાનું નિર્માણ થાય, અને જ્યાં સુધી ત્યાંનું પર્યાવરણ બદલાતું નથી, જ્યાં સુધી ત્યાંનું પર્યાવરણ છે બદલાતું નથી ત્યાં સુધી એ ચરમ અવસ્થાનું સમાજ છે એ લાંબા સમય માટે ત્યાં સ્થાયી રહે, અને સમયની સાથે સાથે શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે એ મધ્યોદ્ભિદ વનસ્પતિના વસવાટની અંદર ફેરવાઈ જાય, એટલે કે રણ પ્રદેશની અંદર જ્યાં ઓછું પાણી છે એમાં ઉગતી વનસ્પતિનો જે એક વખતે ત્યાં સમાજ હતો તે મધ્યમ પાણી મળતું થાય, મધ્યમ પાણીનો વિસ્તાર છે મધ્યોદ્ભિદ વનસ્પતિઓના વસવાટની અંદર એ ફેરવાઈ જાય। પાણીમાં જ્યારે પ્રાથમિક અનુક્રમણ થાય, આ જમીન ઉપરના અનુક્રમણની વાત કરી, હવે જ્યારે જમીન ઉપર પાણીની અંદર જ્યારે પ્રાથમિક અનુક્રમણ થાય ત્યારે નાના વનસ્પતિ પ્લવકો છે
જેને ફાઇટોપ્લેન્કટોન તરીકે ઓળખવામાં આવે, એવી જે પાયાની જાતિઓ છે, એ પાયાની જાતિઓ સૌથી પહેલા પાણીની અંદર જાય, એ પાણીની અંદર વિકાસ પામે, એ સ્થિર થાય, પોતાની વૃદ્ધિ કરે, પછી મૂળ ધરાવતી વનસ્પતિઓ છે, એ મૂળ ધરાવતી વનસ્પતિઓ ત્યાં પ્રસ્થાપિત થાય, એના પછી પાણીમાં તરતી વનસ્પતિઓ છે, એ પાણીમાં તરતી વનસ્પતિઓ જાય, અને પછી તરતી આવૃત બીજધારી વનસ્પતિઓ છે, એ ત્યાં તરતી આવૃત બીજધારી વનસ્પતિઓ છે, એ પોતાનું સ્થાન છે, એ પોતાનું સ્થાન લે. ઘાસમય ભીની જમીન હોય, પછી ઝાડી ઝાંખરામય અવસ્થા આવે, પછી વૃક્ષો છે એ ત્યાં પ્રસ્થાપિત થાય, અને વૃક્ષોની પૂરતા પ્રમાણમાં વૃદ્ધિ થઈ જાય એટલે પછી ત્યાં જંગલ છે, એ જંગલનું નિર્માણ, જંગલનું નિર્માણ છે, એ જંગલનું નિર્માણ થઈ જાય. તો દ્વિતીય અનુક્રમણમાં જાતિનું આક્રમણ એ ભૂમિની સ્થિતિ, પાણીની ઉપલબ્ધિ, પર્યાવરણ તથા બીજ કે એમાં બીજ કે એમાં રહેલા અન્ય પ્રાંકુરો ઉપર આધારિત હોય છે. જો પહેલેથી ભૂમિ ત્યાં ખરેખર હાજર હોય છે તો અનુક્રમણનો દર ખૂબ જ ઝડપી હોય, અને એને પરિણામે પણ ચરમ અવસ્થા છે એ ચરમ અવસ્થા પણ ખૂબ ઝડપથી પ્રાપ્ત છે એ થઈ જતી હોય છે. અનુક્રમણ ખાસ કરીને પ્રાથમિક અનુક્રમણ છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, એની ચરમ અવસ્થા સુધી પહોંચવા માટે થઈ અને હજારો વર્ષનો સમય છે એ પસાર થઈ જાય છે. અને બીજું તથ્ય એ પણ છે કે બધા અનુક્રમણ પછી એ પાણીમાં થતા હોય કે જમીન ઉપર થતા હોય, એક જ સરખા પ્રકારે ચરમ અવસ્થા સમાજ છે એ મધ્યમ જળ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. વધારે પાણીથી એની શરૂઆત થઈ હોય કે શુષ્ક પ્રદેશથી જ્યાં પાણી ઓછું છે ત્યાંથી એની શરૂઆત થઈ હોય, પણ છેલ્લે તો એ મધ્યમ જળ પરિસ્થિતિ છે એ મધ્યમ જળ પરિસ્થિતિ તરફ આગળ વધતા આપણને જોવા મળે છે. તો નિવસન તંત્રના ચાર પાયાના જે ઘટકો હતા એમાંથી ત્રણ છે એ ત્રણની વાત આપણે પૂરી કરી. હવે આવતા પીરિયડની અંદર જે નિવસન તંત્રનું અંતિમ પાયાનો ઘટક છે પોષણ ચક્ર, એ પોષણ ચક્રની વાત છે એ હવે કરશું.